सूरत थी समाचार मिली रहा है कि ज्यां डायमंड सिटी तरीके जाणीता सूरत नी अंदर कोरोना विस्फोट जाने के नक्की होय तेवा प्रश्न हाल उठी रहा है। सूरत में सिटी बस में मोटी भीड़ जोवा मळी, मोटी संख्या में लोग आ बस नी अंदर सवार हता। निर्धारित सीट करता वधु लोग बस नी अंदर जोड़ाया हता। अनेक लोग मास्क वगर पण जोवा मळ्या। જ્યારે કે જો આ પ્રકારે લોકો બેદરકારી દાખવશે અને સંક્રમણ ફેલાશે તો તેનું જવાબદાર કોણ ગણાશે તે તમામ સવાલો ઉઠી રહ્યા છે। જે રીતે દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યાં સુરતની આ સિટી બસની અંદર આપ જોઈ શકો છો કઈ પ્રકારે લોકો ભર્યા છે, કઈ પ્રકારે મુસાફરો તેની અંદર સવાર છે। સીટ કરતા વધુ લોકોને તેની અંદર બેસાડવામાં આવ્યા છે। જેમને જગ્યા નથી મળી તે લોકો દરવાજા પર ટીંગાય અને બસની અંદર જોખમી મુસાફરી તો કરી જ રહ્યા છે, સાથોસાથ કોરોના સંક્રમણ ફેલાય તે પ્રકારે પણ બેદરકારી દાખવી રહ્યા છે। ફૂનલાઈન પર સંવાદદાતા સંજય મહંત જોડાયા છે। સંજય, જે રીતે સુરતની અંદર આ ગંભીર બેદરકારી સામે આવી છે કે જ્યાં લોકો એ મુસાફરી કરી રહ્યા છે સિટી બસની અંદર, સુરત શહેરમાં કોરોનાનો કહેર ધીમે ધીમે ઘટી રહ્યો છે। જો કે પહેલી અને બીજી લહેરની જો વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધુ પ્રભાવિત શહેરોમાં સુરતનો સમાવેશ થતો હતો। કોરોનાના સૌથી વધુ કેસો સુરતમાં જોવા મળ્યા હતા, પરંતુ હવે જ્યારે કોરોના ઓછો થઈ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા પણ ઘણી બધી છૂટછાટો આપવામાં આવી છે। પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટેના વાહનોની રૂટની સંખ્યા પણ વધારવામાં આવી છે, પરંતુ જે પ્રમાણે સુરત શહેરમાં સિટી બસના દ્રશ્યો સામે આવ્યા છે, પાંજીસરા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં જીઆઈડીસી માં કામ કરતા કર્મચારીઓ બસમાંથી પોતાના કામધંધાના સ્થળે જઈ રહ્યા છે, પરંતુ જે પ્રમાણે કોરોનાની ગાઈડલાઈન હતી, સોશિયલ ડિસ્ટન્સ જાળવીને બસમાં બેસાડવાના હતા, તેવા દ્રશ્યો અહીં જોવા નથી મળી રહ્યા। હકલી ઠેઠ બ્રિજની અંદર લોકો બસમાં મુસાફરી કર્યા છે, કેટલાક લોકોએ માસ્ક પણ નથી પહેર્યા છે। કહી શકાય કે કોરોનાની ત્રીજી લહેરને સીધું આમંત્રણ આપતા આ દ્રશ્યો સુરત શહેરમાં જોવા મળી રહ્યા છે, અને સિટી બસમાં જ્યારે આવા દ્રશ્યો હોય ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે એ જ સમયની માંગ છે। જી સંજય, તો સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર। જે રીતે સુરતની અંદર આ બેદરકારી સામે આવી છે, લોકોની પણ બેદરકારી છે અને સાથે તંત્રની પણ બેદરકારી છે કે જ્યાં સિટી બસની અંદર મોટી સંખ્યામાં લોકોને બેસાડવામાં આવ્યા। જે રીતે સુરતની અંદર આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સિટી બસની અંદર મોટી સંખ્યામાં લોકો સવાર થઈ રહ્યા છે, સીટ કરતા વધુ લોકોને બસની અંદર બેસાડવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે એક તરફ કોરોના સંક્રમણ હજી સંપૂર્ણ નાશ નથી થયું તેવામાં બેદરકારી સામે આવી છે।